નમસ્કાર, મારું નામ રીટાબેન રાવલ છે. હું શ્રી મહાવીર બીએડ કોલેજમાં આઈસી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. નવા સિલેબસને અમલમાં આવનાર કન્ટેન્ટ મુજબ હું મારા ભાગે આવેલો એકમ અહીં પ્રસ્તુત કરી રહી છું. હું બીએડ સેમ 2 પેપર PE3માં અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં એકમ 4માં તાત્વિક વિચારસરણીઓમાં પેટા એકમ 4.2માં વ્યવહારવાદમાં રજૂ કરી રહેલ છું. આપનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તાવના: વ્યવહારવાદ શૈક્ષણિક ફિલસોફી છે. વ્યવહારવાદ એવું જણાવે છે કે શિક્ષણ વિદ્યાર્થીના જીવન અને વૃદ્ધિ વિશે હોવું જોઈએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓને એવું શીખવવું જોઈએ કે જીવન માટે વ્યવહારુ હોય અને તેમને જીવનના વધુ સારા લોકો બનવા માટે પ્રોત્સાહિત કરે. આમ વ્યવહારવાદ વ્યવહારિક શિક્ષણનો સમાવેશ થાય છે અને પ્રાયોગિક શિક્ષણ, જેમાં સરળ વિચારો દ્વારા નહીં પણ અનુભવ દ્વારા શીખવાનો સમાવેશ થાય છે. 18મી સદીમાં યુરોપના લોકો જુદા જુદા દેશોમાં પોતાનું નસીબ અજમાવવા માટે અમેરિકા જઈને વસ્યા. વ્યવહારવાદના પ્રણેતા સર વિલિયમ જેમ્સ વ્યવહારવાદી વિચારસરણીના પુરસ્કર્તા મનાય છે. વ્યવહારવાદી વિચારસરણીના પ્રચારમાં જ્હોન ડ્યુઈનો વિશિષ્ટ ફાળો છે. આ ઉપરાંત વિલિયમ કિલપેટ્રિક, બેકન, ફ્રાન્સિસ ગાંધીજી અને ટાગોર પણ છે. વ્યવહારવાદનો અર્થ જોઈએ તો વસ્તુ, વિચાર કે ક્રિયા વ્યવહારમાં જેટલા ઉપયોગી કે લાભકારક તેટલા તે સાચા એમ માનવાવાળી એક વિચારસરણી એટલે વ્યવહારવાદ. જે બાબત પ્રયોગ દ્વારા સિદ્ધ કરી શકાય તે જ સત્ય છે તેવું માનવાવાળી એક વિચારસરણી એટલે વ્યવહારવાદ. સામાન્ય અર્થમાં જોઈએ તો વ્યવહારવાદ એટલે વ્યવહારુ ઉકેલ, વ્યવહારુ નિર્ણય, વ્યવહારુ કારણો, વ્યવહારુ અભિગમ અને વ્યવહારુ દ્રષ્ટિકોણ. વ્યવહારવાદના શિક્ષણના હેતુઓ જોઈએ તો 1. વિદ્યાર્થીઓના મૂલ્યન સર્જન શક્તિ ખીલવવાનો હેતુ. એટલે કે દાખલા તરીકે જો માટી આપવામાં આવે બાળકને તો બાળક માટીમાંથી અનેક વસ્તુ બનાવી શકે છે, મકાન, રમકડા વગેરે. 2. બાળકના સર્વાંગી વિકાસનો હેતુ. 3. સામાજિક દક્ષતા પ્રાપ્ત કરવી. 4. સામાજિક સમસ્યાઓનો આવશ્યક ઉકેલ. 5. વર્તમાન જીવનની સમૃદ્ધિ. 6. અનુભવોનું સતત પુનઃનિર્માણ. વ્યવહારવાદની અધ્યાપન પદ્ધતિઓ જોતા: 1. પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા આંતરક્રિયા. 2. જૂથ અભ્યાસ પદ્ધતિ. 3. ચર્ચા અને વર્કશોપ પદ્ધતિ. 4. પ્રવાસ, પર્યટન તથા અનુભવ પર વિશેષ ભાર. અને છેલ્લું અને 5મું, સમસ્યા ઉકેલ માટે પ્રવૃત્તિ કરવા શીખવું. વ્યવહારવાદ મુજબ શિસ્ત કેવી હોવી જોઈએ તો વ્યવહારવાદમાં સ્વયં શિસ્ત હોવી જોઈએ. હળીમળીને કામ કરવાથી આપોઆપ શિસ્ત આવે છે, જે સામાજિક સભાનતામાંથી શિસ્ત પ્રગટે છે. અને છેલ્લે વ્યવહારવાદ અને શિક્ષક. વ્યવહારવાદ અને શિક્ષકમાં શિક્ષક વિષય વસ્તુનું નિષ્ણાત હોવું જોઈએ, માર્ગદર્શક હોવું જોઈએ. 2. સામાજિક હોય અને સમાજમાં તેનો માન મોભો હોવો જોઈએ. 3. વિદ્યાર્થીઓ સાથે આંતરક્રિયા કરી શકનાર હોવો જોઈએ. 4. વિદ્યાર્થીઓ પાસેથી પરંપરાગત વર્તનની અપેક્ષા રાખનાર ન હોવું જોઈએ. અને છેલ્લું, વિદ્યાર્થીઓની શક્તિ મુજબ તેમને કાર્ય સોંપનાર હોવું જોઈએ. આભાર. મેં મારા એકમને પ્રસ્તુત કરવા પ્રયત્ન કર્યો છે તો હું આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ વિદ્યા શાખાનો આભાર માનું છું.